જમામાં પહેલા ભાગીદારોના મૂડી ખાતા આપ્યા છે રોહિત મોહિત અને વિરાટ તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા રોહિતની રકમ છે 1,60,000 મોહિતની રકમ છે 96,000 અને વિરાટ ના 80,000 ચલો પછી અનામત ભંડોળ 45,000 ભાગીદારો વચ્ચે વહેંચીએ અનામત ભંડોળ 45,000 છે તો 4 × 7 = 9 9 × 5 = 45 એટલે 5 × 4 = 20,000 5 × 3 = 15,000 અને 5 × 2 = 10,000 આ રીતે ફાળવણી થશે બહુ સરળ રીતે ફાળવણી થાય છે ચલો એના પછી કામદાર વળતર અનામત કામદાર વળતર અનામત બીજો કોઈ હવાલો છે નહીં ભાગીદારો વચ્ચે વહેંચી નાખીએ કામદાર કામદાર વળતર અનામત કેટલા રૂપિયા છે તો કામદાર વળતર અનામત 13,500 છે 13,500 ને ફાળવો અહીંયા 4:3:2 માં તો 15 × 9 = 135 એટલે 1500 આવે 15 × 4 = 60 6,000 15 × 3 = 4,500 અને 15 × 2 = 3,000 તો આ રીતે 13,500 ની ફાળવણી થશે ચલો એના પછી ભાગીદારની લોન ભાગીદારની લોન હોય નિવૃત્ત કોણ થાય છે તો ભાગીદાર રોહિત અને મોહિત બંનેમાં રોહિત નિવૃત્ત થાય છે તો રોહિતની લોન જે નિવૃત્ત થાય એની લોન એના મૂડી ખાતાની જમા બાજુ જે નિવૃત્ત થાયની લોન એના મૂડી ખાતાની જમા બાજુ તમારે લખી નાખવાની છે બરાબર અહીંયા રોહિતની લોન ખાતે લોન ખાતે રોહિત નિવૃત્ત થાય છે તો રોહિતની લોન એને આપી દેવાની 10,000 રૂપિયા મૂડી ખાતાની જમા બાજુ અને જે નિવૃત્ત અને મોહિત લીનો 16,000 રૂપિયા અહીંયા લખો મોહિત આ બાજુ મોહિત ની લોન મોહિત લોન ખાતે 16,000 રૂપિયા પછી લેણદારો 64,000 લેણદારો 64,000 હવાલો છે એમાં લેણદારો પૈકી 5,000 ચૂકવવા નહીં પડે એવું લખેલું છે 5,000 ચૂકવવા નહીં પડે તો ચૂકવવા નહીં પડે 5,000 રૂપિયા અહીંયા 59,000 અને લેણદારો માં ઘટાડો એ આપણો નફો કેવાય પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લેણદારો ખાતે 5,000 રૂપિયા ચલો પછી પાઘડી 36,000 પાઘડી જૂની પાઘડી મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે 36,000 છે 4:3:2 માં વહેંચીએ તો 9 × 36 એટલે 4,000 4 × 4 = 16,000 4 × 3 = 12,000 અને 4 × 2 = 8,000 એ તો 36,000 ની ફાળવણી થશે ચલો એના પછી જમીન મકાન 1,50,000 એમાં હવાલો છે જમીન મકાન 1,50,000 હવાલો શું આપ્યો છે તો કે જમીન મકાન ની કિંમત 1,80,000 ગણી 1,80,000 આપણે ગણવાના છે તો કેટલા બાર ગણવાના તો વધારો તો 30,000 નો વધારો છે વધારો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે 30,000 ચલો એના પછી યંત્રો છે 90,000 હવે યંત્રો છે 90,000 યંત્રો ની કિંમત 15,000 ઘટાડીએ લખી છે તો માઇનસ ઘટાડો 15,000 રૂપિયા 15,000 ઘટાડી એટલે 75,000 અને ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 15,000 રૂપિયા ઘટાડા થી નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતર ઉધાર બાજુ 15,000 રૂપિયા ચલો એના પછી સ્ટોક 85,000 રૂપિયા સ્ટોક માં કોઈ હવાલો નથી તો સ્ટોક 85,000 એમના એમ સ્ટોક 85,000 એના પછી ચલો સ્ટોક 85,000 પછી દેવાદારો 60,000 એમાં હવાલો છે દેવાદારો પર 10% ગાલખાતાના મત રાખવી તો દેવાદારો 60,000
दस टका गालखा दनामत साइड ना दस टका छ हजार लिया आवे चौपन हजार अहिया गालखा दनामत खाते कौंस मा नवी माइनस जूनी नवी छ हजार अने जूनी रकम चार हजार बे हजार रुपया गालखा दनामत नवी माइनस जूनी चलो एना पछी बैंक छे रोकड़ ने बैंक खातु बाकी आगल लाव्या बैंक छे आपणी पासे 63,000 रुपया तो रोकड़ ने बैंक से 63,000 रुपया उधार जाहरात झुंबेश खर्च ए पण तमारे माड़ी वाळवानो छे जाहरात झुंबेश खर्च केटला रूपया आपे आपने तो 4500 रूपया आपे 4500 रूपया ने अपने वेची ने चार जेम त्रण जेम बे मां तो 9 पंचा 45 એટલે 500 5 6 2 એટલે 2000 5 6 20 5 3 15 અને 5 2 10 એટલે 1000 આ રીતે બહુ સરળતાથી ફાળવણી કરી શકો છો તમે અધરવાઇઝ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને તમે ગણતરી કરી શકો છો ચલો હવે આકસ્મિક એન્ટ્રી પૂરી થઈ હવાલામાં चलो हवाला जो लिए जमीन मकान की कीमत आई गई यंत्र आ गया देवादारो गालखात आ गई प्लेन बढ़ू आ गया चलो छेल्ला बे हवाला अपना बाकी है पेढ़ी ने पागड़ी मूल्य 180,000 आंकवामां आव्युं छे आ पागड़ी की गणतरी करता पहला जो दाखला में तमने नव प्रमाण आप्युं होय पागड़ी की गणतरी करता पहला जो दाखला में तमारे नव प्रमाण आप्युं होय तो नवा प्रमाण ऊपर थी तमारे पहला लाभ नु प्रमाण शोधवू पड़े निवृत्ति में लाभ नु प्रमाण मळे तो अहीं रोहित मोहित अने विराट जूनु प्रमाण अपनी पास है चार जेम त्रण जेम बे नवु प्रमाण कितला नवु प्रमाण शू आप्यु छे तो मोहित अने विराट बे जेम एक ना प्रमाण मा मोहित अने विराट आ बे भागीदारो छे आ निवृत्त थाय छे चलो लाभ नु प्रमाण नु सूत्र लाभ नु प्रमाण बराबर नवु प्रमाण माइनस जूनु प्रमाण नवु प्रमाण जो केटलू छे तो आपणे हवे गणतरी कर रोहित तो गणतरी करवानी नहीं तमारे मोहित नी गणतरी करवानो मोहित नो लाभ बराबर प्रमाण छे अहींया 3/9 नवु प्रमाण ध्यान रखजो नीचे थी लखवानुं छे 2/3 माइनस 3/9 तो त्रण दू छ छी त्रण जैसे 3/9 पहलो पछी मोहित पछी विराट विराट नो लाभ बराबर नवु प्रमाण से 1/3 अने जूनु प्रमाण से 2/9 एटले आवशे 9 त्रण तरी 9 तो 3 × 1 = 3 त्रण मांथी बे जशे तो 1/9 એટલે લાભ નું પ્રમાણ થશે 3/1 3/1 થશે ચલો 3/1 માં આપણે પાઘડીને વેચવી પડે સૌથી પહેલા નિવૃત્ત થતો ભાગીદાર કોણ છે તો પેઢીની પાઘડી મૂલ્ય 180,000 છે નિવૃત્ત થતો ભાગીદાર કોણ છે તો નિવૃત્ત થતો ભાગીદાર રોહિત રોહિતના ભાગની પાઘડી સૌથી પહેલા रोहित ना भागनी पागड़ी बराबर 1,80,000 गुण्या रोहित नो भाग 4/3/2 तो रोहित नो भाग 4/4/9 चलो 4/9 नी गणतरी करो 9 × 2 = 18 अने 4 × 2 = 80 એટલે 20 × 6 = 80,000 रुपया चलो रोहित ना भागनी पागड़ी 80,000 आवे 80,000 पागड़ी તમારે ભાગીદારો વચ્ચે વેચવી પડે આ લાભના પ્રમાણની અંદર તો જે નિવૃત્ત થાય તેને ખાતે જમા બાકી બંને ખાતે ઉધાર તો મોહિતના મૂડી ખાતે ઉધાર વિરાટના મૂડી ખાતે ઉધાર તે રોહિતના મૂડી ખાતે જમા ચલો રોહિતના મૂડી ખાતે જમા 80,000 પૂરેપૂરા 3/1 માં વેચીએ એટલે 20 × 3 = 60,000 અને 20 × 1 = 20,000
आ रीते तमारे पागड़ी नी गणतरी आवशे। आ पागड़ी नुं मूल्यांकन आवशे। चलो ध्यान आपो, एक वार फरी जो रिपीट करी दऊं छूं। रोहित मोहित अने विराट त्रण भागीदारो छे, एमनो जूनो प्रमाण छे 4-3-2, नवो प्रमाण छे 2-1, एमां रोहित निवृत्त थाय एटले एनो भाग लख्यो नथी आपणे। हवे જે નિવૃત્ત થાય ત્યારે લાભનું પ્રમાણ શોધવું પડે, લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ, તો નવું પ્રમાણ સૌથી પહેલા મોહિત, મોહિતનો લાભ બરાબર નવું પ્રમાણ છે 2/3, 2/3 2/3 માઇનસ અહીંયા જે 4-7 એટલે 3/9, અહીંયા બધામાં 9 લખી શકો છો, 9 9 9, તો 2/3 માઇનસ 3/9, તો 9 લસા લીધો, 3 × 3 કરતા લસા એટલે 2 × 3 6, 6 × 3 જાય તો 3/9, આ તમારો લાભ થશે પહેલાનો। વિરાટનો લાભ બરાબર નવું પ્રમાણ છે 1/3 અને જૂનું પ્રમાણ છે 2/9, બરાબર। તો અહીંયા પણ 9 લસા લઈએ, 3 × 3 કરતા 9 આવે એટલે 1/9, એટલે લાભનું પ્રમાણ તમારું થશે 3/1, આ તમારું લાભનું પ્રમાણ મળી ગયું 3/1। એનો મતલબ પાઘડીની ગણતરી 3/1 માં કરવાની છે ફાળવણી। હવે સૌથી પહેલા નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી શોધો। પાઘડીનું મૂલ્યાંકન આપેલું છે 1,00,000 રૂપિયા, રોહિતના ભાગની પાઘડી, રોહિતના ભાગની પાઘડી બરાબર 1,80,000 × રોહિતનો ભાગ છે 4/9, તો 4 9 વડે ગુણતા આપણને 80,000 પાઘડી મળે છે। આ 80,000 પાઘડી આપણે ભાગીદારો વચ્ચે વહેંચીએ તો જે નિવૃત્ત થાયના ખાતે જમા, બાકી બંને ખાતે ઉડા, તો અહીંયા કોણ નિવૃત્ત થાય, રોહિત, રોહિતના મૂડી ખાતે જમા, બાકી બંને કોણ છે, તો મોહિત અને વિરાટ, તો મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર, રોહિતના મૂડી ખાતે જમા। આ 80,000 છે અને 3/1 વહેંચવાનું છે, તો 80,000 × 3/4, 80,000 × 1/4 કરો એટલે જવાબ મળે 60,000 અને 20,000। તો આ આપણી પાઘડીની નોંધ છે, એની ગણતરી છે, બસ હવે એની ખતરણી કરીએ છીએ આપણે મૂડી ખાતામાં। મોહિતના મૂડી ખાતે ઉધાર, તો મોહિતના મૂડી ખાતાની ઉધાર બાજુ 60,000 રૂપિયા, અને વિરુદ્ધનું નામ છે રોહિતના મૂડી ખાતે, વિરુદ્ધનું નામ છે રોહિતના મૂડી ખાતે, પછી રોહિતના મૂડી ખાતે જમા, તો રોહિતના મૂડી ખાતાની જમા બાજુ વિરુદ્ધ સાઈડ નું નામ, એમાં પહેલી રકમ લખો 60,000 રૂપિયા અને પછી લખો 20,000 રૂપિયા। 60,000 માં આપણને નામ આપ્યું છે મોહિત, મોહિતના મૂડી ખાતે, અને 20,000 ના નામ આપ્યું છે વિરાટના મૂડી ખાતે। તમારે આ રીતે પાઘડીની ખતવણી થશે, ધ્યાન આપજો, પાઘડીની ખતવણી મહત્વનો ટોપિક છે દાખલાનો, એની ગણતરી અને એની ખતવણી, એ જો આવડી ગયું તો આ દાખલામાં ખાસ કઈ છે નહીં। હવે ટોટલો કરીએ, ટોટલો કઈ બાજુ વધારે છે જુઓ, જમીન મકાનની કિંમત 30,000 થી 5, ટોટલ કરી પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 35,000 છે, એ જ 35,000 ઉધાર બાજુ લાવી દઈએ, 15 ને 17,000, 35 માંથી 17,000 જાય એટલે આપણને મળે 18,000 રૂપિયા। બસ 18,000 ની ફાળવણી તમારે જૂના પ્રમાણમાં કરવા છે, નફો મળ્યો, નફો મૂડી ખાતે, રોહિત, મોહિત અને વિરાટ, પ્રમાણ છે 4/3/2, તો 4/3/2 માં વેચાય ટોટલ 9 9 2 18,000, એટલે 2 4 2 8,000, 3 2 6,000 અને 2 2 4,000, આ રીતે નફાની ફાળવણી થાય, નફો લેજો મૂડી ખાતાની જમા બાજુ। અહીંયા લખો પુનઃ મૂલ્યાંકન ખાતે, કૌંસમાં નફો, અહીંયા 8,000 6,000 અને 4,000। હવે સૌથી પહેલા આપણે ગયા દાખલામાં પણ ચર્ચા કરેલી એ જ પ્રમાણે જે નિવૃત્ત થયાનું ખાતું સૌથી પહેલા આપણે બંધ કરવું પડે, ચલો એનું ખાતું આપણે પહેલા બંધ કરીએ છીએ। નિવૃત્ત થતો ભાગીદાર કોણ છે, તો રોહિત છે, તો રોહિત નું ખાતું પહેલા બંધ કરી, રોહિત નું જમા બાજુનું ટોટલ કરતા રોહિતના ખાતાનું ટોટલ આવે છે 2,84,000 રૂપિયા, એ જ આપણે ઉધાર બાજુ લાવીએ, એમાંથી ત્યાં લખેલું છે કે રોકડ રૂપિયા ચૂકવી દીધા, તો રોકડ ખાતે 20,000 રૂપિયા, બાકી વધે તો લોન ખાતે, તો લોન ની રકમ 2,47,000, રોકડ ની રકમ ની ખતવણી રોકડ ખાતાની જમા બાજુ રોહિતના મૂડી ખાતે 20,000 રૂપિયા। હવે લોન છે, તો રોહિતની લોન ક્યાં લખાશે, એના મૂડી લેવા બાજુ
तो रोहित ने लोन 2,46,000 रुपया रोहित ने लोन खाते हवे भागीदार रहेतो नथी के धंधानो लेणदार बनी जाय छे एटले लोन खाते रकम लखी दीधी 2,46,000 रुपया। हवे बाकीना भागीदारना खाता बंद करिए अने बाकीना भागीदारना खाता बंद करता जे डिफरन्स आवे ते चलो 1,21,500 टोटल आवे छे आपणने 1,21,500 अहींया लख्यो उधार बाजु अने विराट नु टोटल करिए 80,000 10,000 90,93,93,94 97,000 ए टोटल आवे 97,000 रूपया। हवे आ 1,21,500 मां अने 97,000 मांथी आ बंने रकमो बाद करता जे डिफरेंस आवे 60,70,72,73,500 रुपया मांथी माइनस करिए तो 1,21,500 मांथी 73,000 माइनस करो एटले डिफरेंस आवशे 48,000 रुपया अने 97,000 मांथी 20 ने 21 21 ना 8 29,000 माइनस करिए एटले डिफरेंस आवे 68,000 रुपया। अने त्यां लखो बाकी आगळ लई गया आ भागीदारी आखरनी मूड़ी छे आ जे भागीदारो धंधा हजु शुरू चालू राखवाना छे ए भागीदारो भागीदारी आखरनी मूड़ी एमां नाम छे मोहित अने विराट। मोहित नी रकम छे 48,000 मूड़ी अने विराट नी मूड़ी छे 68,000 रूपया टोटल करिए एक लाख 16,000। हवे रोकड खातु बंद करिए रोकड खाता में 63,000 छे ए जे 63,000 जमा बाजु लावी दीए अने डिफरेंस काढता 63 मांथी 20 जाए तो 43,000 रूपया अने त्यां लखो बाकी आगळ लई गया अने ए ज रकम 43,000 रूपया अहींया लावी दो रोकड शिलक बन्ने बाजुना टोटल टैली करिए एटले दाखलो आपणो पूरो थशे। चलो चेक कर लेजो 4,37,000 छे के नहीं भाई।